નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ એક વિષય છે ગણિત ગમત સ્વાધ્યાય પોથીની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પેજ નંબર સડતાલીસ ઉપર અભ્યાસ કર્યો ને હવે આજે વિદ્યાની અંદર પેજ નંબર અડતાલીસ ઉપર અભ્યાસ કરીશું પ્રશ્ન નંબર છે સાત પેટર્ન માં ક્રમ મુજબ શું આવશે સાચા જવાબની સામે રાઈટ કરવાનું રહેશે હવે અહિયાં છે એક ગોલ સ્ટાર ગોલ્ડ સ્ટાર ગોલ્ડ સ્ટાર તો હવે સ્ટાર પછી શું આવશે ગોલ્ડ સ્ટાર અને ગોલ્ડ તો આ ત્રણમાંથી જે પેલું છે રાઈટ કરવાનું પછી બધા એવા ને કપ છે તો અહીંયા કર્યું પછી એક પીળો છે પછી વાદળી છે પછી લાલ છે વળી પીળો વાદળી લાલ તો શું આવશે અહિયાં પછી કયું આવશે તો પીળો વાદળી અને લાલ હવે એક વાદળી વાદળી ફૂલ છે 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 બે 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 લાલ 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 પછી 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 અને વળી વાદળી છે છે ને પેલું વાદળી બે લાલ વાદળી બે લાલ અને વાદળી તો હવે કયું આવશે તો અહીંયા આવશે ને હજી એક વાદળી પછી બે લાલ અને પછી એક વાદળી તો એવી રીતે તમારે કરવાનું રહેશે ત્યાર પછીનો પ્રશ્ન છે કે સમજો અને ખૂટતા અંક લખો હવે અહીંયા એકી સંખ્યા છે તોરણમાં તો એક ત્રણ ત્રણ પછી શું આવે પાંચ પાંચ પછી સાત નવ અગિયાર અને તેર હવે ઊંધેથી ગાડી જવા દેવાની સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ તો એવી રીતે લખવાના છે પછી એક અગિયાર એકવીસ એકત્રીસ અને એકતાલીસ પછી છે દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસ પછી પાંચ પાંચના છે પાંચ દસ પંદર વીસ પચીસ અને ત્રીસ ત્યાર પછી બે બે સંખ્યા ખાઈ લેવાની છે બે પછી ત્રણ ચાર ખાઈ લે તો પાંચ પાંચ પછી છ સાત અને આઠ આઠ પછી બે ખાઈ લેવાની નવ અને દસ તો પછી કઈ આવશે અગિયાર તો એવી રીતે આપણે સંખ્યા બે બે સંખ્યા છે હવે આ બે છે તો બે માંથી બે બે પછીની જે બે સંખ્યા છે એ નથી કરવાની એની પછીની સંખ્યા કરવાની છે તો બે પછીની બે સંખ્યા કાઢી નાખી તો ત્રણ અને ચાર કાઢી નાખી તો ચાર સંખ્યા આવે અહીંયા લખવાની છે એવી રીતે પેટર્ન આગળ વધારતા જવાની રહેશે ત્યાર પછીનો છે બે ચાર છ પછી આઠ દસ બાર અને ચૌદ અહીંયા બેકી સંખ્યા કરવાની છે હવે અહીંયા સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ અને તેત્રીસ હવે અહીંયા પાંચ પાંચ નું છે પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ અને પંચાવન હવે અહીંયા પેલા આપણે બે સંખ્યા લીધી ને ખાઈ જવાની એવી રીતે અહીંયા ખાવાની છે એક છે એક પછીની બે સંખ્યા મૂકી દેવાની તો બે અને ત્રણ તમને હું અહીંયા બતાવું હવે આ એક છે તો એનામાં બે અને ત્રણ મૂકી દઈશું આ બે અને ત્રણ મૂકી દઈએ તો ત્રણ પછી જે સંખ્યા આવે અહીંયા લખવાની ચાર પછી બે સંખ્યા મૂકી દઈશું તો પાંચ અને છ મૂકી દીધી તો સાત અહીંયા આવી સાત પછીની બે સંખ્યા મૂકી દઈશું આઠ અને નવ તેર અગિયાર નવ સાત પાંચ અને ત્રણ તો આવી રીતે લખવાનું છે પછી છે પુનરાવર્તન કરો એટલે ચાલુ ગૃહ કાર્ય કરીએ તો આપણે પેટર્ન આગળ વધારવાનું છે તો આ જે પેટર્ન છે એ તમારે આપણે પેલા કરીને એવી રીતે પેટર્ન જે છે એ આગળ વધારતી રહેવાની છે તો આ પેજ નંબર બાવીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ ત્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ અને અડત્રીસ હવે અહિયાં આપણે જઈશું દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ અને પચાસ હવે અહીંયા ક્રમમાં બેકી સંખ્યા છે તો અને હવે ચાર નો ઘડિયો બોલીશું ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તેરી બાર ચાર ચોક સોળ ચાર પચાવીસ ચાર છક ચોવીસ ચાર સાત અઠ્યાવીસ ચાર અઠા બત્રીસ ચાર નવા છત્રીસ અને ચારે ડામ ચાલીસ હવે ચાર ચાર નો ઉમેરવાના હવે અહીંયા છ છ ઉમેરવાના છે તો છ એકા છ છ દુ બાર છતેરી અઢાર છ ચોક ચોવીસ છ પચાત્રીસ છત્રીસ છ સત્તા બેતાલીસ છ અઠા અડતાલીસ એક સંખ્યામાં છ ઉમેરવાના છે ત્યાર પછી હવે અહીંયા આપણે જેમ પહેલા કર્યા હતા ને બે બે સંખ્યા ખાઈ લેવાની તો અહીંયા ઓગણીસ છે એમાં બે સંખ્યા ખાઈ લેશું તો વીસ અને એકવીસ ખાશું તો કેટલા બચે બાવીસ બાવીસ પછીની બે સંખ્યા નથી લેવાની એને પછી નહીં લેવા તો ત્રેવીસ ચોવીસ પછી પચીસ એવી રીતે અઠ્યાવીસ એકત્રીસ ચોત્રીસ સાડત્રીસ અને ચાલીસ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પ્રકરણ દસમું જે જે પેટર્ન એ પૂર્ણ થાય છે હું આશા રાખું છું કે તમે તમારી સ્વાધ્યાયપોથીની અંદર સારી રીતે લખશો ધન્યવાદ